મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે ગીર સોમનાથના પ્રાચી ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાઈ કોળી સમાજના વરિષ્ઠ આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં કોળી સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સમાજના લોકો કઈ રીતે આગળ વધે સાથે શિક્ષણના મુદ્દાને લઈને ચર્ચા જ્યારે આવનારા દિવસોમાં રાજકીય માહોલ ગરમાય તેવા ઇંધાણ સમસ્ત કોળી સમાજ દ્વારા આજે પ્રાચી ખાતે યોજવામાં આવી ચિંતન શિબિર સમાજના વરિષ્ઠ આગેવાનો રહ્યા ઉપસ્થિત વાત કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લાની તો જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે આજરોજ સમસ્ત કોળી સમાજની ચિંતન શરૂ યોજવામાં આવી હતી ચિંતન શિબિરનું દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી પ્રાચી ખાતે યોજાયેલ કોળી સમાજની ચિંતન શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો સાથે લોકો હાજર રહ્યા હતા ચિંતન શિબિરમાં કોળી સમાજના ખાસ મુદ્દાઓ જેમ કે કોળી સમાજની વસ્તી ગુજરાત જ નહીં સંપૂર્ણ ભારતની અંદર બહુ મોટી હોય છતાં પાર્ટીઓ દ્વારા યોગ્ય સ્થાન ન આપવામાં આવતું હોય ત્યારે જો સમાજ સંગઠિત હશે તો જ કોળી સમાજને સ્થાન મળી શકે તે માટેની આ બેઠક યોજાઈ હતી જ્યારે આ સાથે કોળી સમાજના યુવાનો અને બાળકો શિક્ષિત બની રોજગાર મેળવતા થાય તેમજ કોળી સમાજના લોકોને કઈ રીતે આગળ લઈ જઈ શકાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે આ તકે માજી ધારાસભ્ય અને સમાજના વરિષ્ઠ અગ્રણી જેઠાભાઈ છોરા દ્વારા જણાવાયું હતું કે પૂરા ભારતમાં કોળી સમાજ સૌથી મોટો છે અને ટિકિટ માટે ભીખ માંગવી પડે છે તેમજ જ્યારે પાર્ટીમાં આ ખાતા આપવાના થયતા હોય ત્યારે કોળી સમાજની અવગણના કરવામાં આવે છે અને નાનામાં નાનું ખાતું આપવામાં આવે છે તેમજ કોળી સમાજના કોઈ કામ હોય તો પણ થતા હોય ન હોય ત્યારે આજે અમે સમાજના આ લોકોએ એક મંચ પર લાવવા માટે ભેગા થયા છે હાલ આજની આ ચિંતન શિબિરમાં કોળી સમાજના દિગ્ગજ નેતા તરીકે ગણાતા સોમનાથના યુવા ધારાસભ્ય વિમલ ચુડાસમા સાથે એક તટસ્થ ધારાસભ્ય તરીકેની છાપ ધરાવતા માળિયા હાટીના તાલુકાના ધારાસભ્ય બાબુભાઈ વાજા તેમજ સમાજના વરિષ્ઠ આગેવાન અને માજી ધારાસભ્ય જેઠાભાઈ ચોરા સાથે કાનાભાઈ ગઢિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી સાથે સાથે અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ પૂનાભાઈ મોરસિયા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી રાજુભાઈ સોલંકી આ સાથે ભાવનગરના દેવાયતભાઈ મેર રાજીબેન સોલંકી સહિત અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી તેમજ કોળી સમાજના જુદા જુદા સંગઠનોના હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે હવે આવનારા સમયમાં કોળી સમાજ એક મંચ પર જોવા મળશે સાથે સાથે કોળી સમાજની એક આકલ થવા પામી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાઓ આવી શકે એવા નિંદાણ વર્તાઈ શકે છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીને ફટકો લાગી શકે છે તેમજ અન્ય પાર્ટી આગળ આવી શકે અથવા તો નવા પક્ષનું સર્જન પણ થઈ શકે તો કહી ના શકાય બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે સમાજની ચિંતન શિબિર હતી ક્યાં ક્યાંથી લોકો આવ્યા હતા અને હેતુ શું હતો પ્રાચી મુકામે કોળી સમાજની ચિંતન શિબિર હતી ત્યારે પૂરા ગુજરાતમાંથી મુખ્ય આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા તેમના અધ્યક્ષ જેઠાભાઈ હતા અને આયોજન કાનભાઈ ગઢિયાવે કરેલું અને તમામ સમાજે બેસી અને ચિંતન શિબિરમાં સમાજને કઈ રીતે આગળ વધી શકાય એ બાબતમાં ચર્ચા કરેલ હતી સાહેબ આગળ મતલબ આવનારા દિવસોમાં કઈ મુદ્દાઓ ઉપર આગળ વધવાની વાત છે સમાજ માટે તેને ઘણા મુદ્દાઓ છે શિક્ષણનો મુદ્દો છે સંગઠનનો મુદ્દો છે રાજકીય મુદ્દો છે એવા અન્ય મુદ્દાઓ છે કે સમાજને આગળ વધારી શકાય અને સમાજ માટે ચર્ચા કરી શકાય ચર્ચા કરીને સમાજ કઈ રીતે આગળ વધે સમાજને પ્રતિનિધિ મળે સમાજને કોઈ પણ પાર્ટી હોય એ સમાજને મહત્ત્વ આપે એ તમામ સમાજને હક છે એમ તમામ સમાજ ચર્ચા કરતા હોય એમ અમારા સમાજે પણ બધાએ ચર્ચા કરી છે રાજકીય કયા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ રાજકીય ઘણા બધા મુદ્દા હોય છે એમાં અન્ય મુદ્દાઓ છે બધા મુદ્દા ઉપર ચર્ચા થઈ છે એને જે જે મુદ્દાઓ છે એ મુદ્દાનું વર્ણન ન હોય
પણ સમાજ જ્યારે બેઠો હોય ત્યારે સમાજને હક છે બધા મુદ્દા ઉપર ચર્ચા કરી શકે. ખાસ કરીને પાટીદાર સમાજે જે બીડું ઝીડકું છે, જે આંદોલન કરવાની વાત છે, એમ કોળી સમાજ પણ પાટીદાર સમાજ પછી આગળ આવ્યું છે, શું છે આખી વાત? પાટીદાર સમાજને પણ હક છે. આ ભારત દેશમાં તમામ સમાજને, નાનો સમાજ હોય કે મોટો સમાજ હોય, બધાને પોતાની વાત રાખવાનો હક છે. એમ કોળી સમાજને પણ હક છે અને બધી પોતપોતાની વાત રાખી શકે. અને મેઇન વસ્તુ જે જે સંગઠિત રહે અને સંગઠિત રહીને આગળ વધે એને મહત્વ મળી શકે. ઓકે, પપ્પા, આજે કોળી સમાજની ચિંતન શિબિર યોજાય, આગળના દિવસોમાં મોટા પ્રમાણમાં યોજાવાની અન્ય શિબિરો છે, આવી રીતે સંગઠન બનાવવાનું અથવા તો સમાજ આખાને એકત્ર કરીને ભેગો કરીને એવું કંઈ શું આયોજન કરવામાં આવ્યું છે? હા, એવી રીતે કે આખાએ ગુજરાતની અંદર કોઈ પણ સમાજ કરતાં મોટા મોટો સમાજ હોય તો કોળી સમાજ છે. દક્ષિણ ગુજરાત કયો કે મધ્ય ગુજરાત કયો કે સૌરાષ્ટ્ર કચ્છ કયો, હવે એવડો મોટો મોટો સમાજ હોવા છતાં પણ આજે પટેલ સમાજ જે છે તો એને એકઠા થઈને એનો મુખ્યમંત્રી હોવો જોઈએ વાત કરી છે. આ વાત અમે પણ દોહરાવી કે એ સમાજ જો માગણી કરતો એના કરતાં તો કોળી સમાજ મોટો છે. છેલ્લા 40-45 વર્ષથી આ સમાજમાં અમે કામ કરીએ છીએ કે એના આખા હિન્દુસ્તાનની અંદર કોળી સમાજની અંદર અમે આ એક કોઈ રાજ્ય બાકી ન હોય કે ન ફેર્યા હોય. ત્યારે આ સમાજની જે લાગણી યુવાનોમાં એક ઉત્સાહ છે, એવડો મોટો સમાજ છે તો આપણે નાના મોટા કામો માટે બીજા પાસે ભીખ કરવી, ભીખ માગવા જાય તો આપણે કોળી સમાજનો મંત્રી કેમ ન બને? સંગઠનની અંદર ટિકિટ માટે ભીખ માગવા જવી હોય તો એ સંગઠનની અંદર એવડો મોટો કોળી સમાજ છે તો એ કોળી સમાજનો નેતા સંગઠનની અંદર ટિકિટ આપવા માટે કેમ બેઠો ન હોય? આ બધી ચર્ચાઓ અમે કરી અને એ ચર્ચાઓને અંતે આજે અમે કહી શકીએ કે ગુજરાતની અંદર 45 બેઠકો એવી છે કે જે કોળી સમાજના પ્રભાવિત મત વિસ્તાર કે કોળી સમાજના કોઈ પણ પાર્ટી ટિકિટ આપે, મુખ્ય પાર્ટીઓ, તો એ કોળી સમાજનો ઉમેદવાર જીતી હશે એમ છે એનું પણ અમે સર્વે કરશું. પણ અત્યારે લાચારી એ છે કે આજે કોળી સમાજના કોઈ પણ ધારાસભ્ય હોય, સત્તાધારી પાર્ટી જાય અને મહત્ત્વનું ખાતું આપવાની વાત હોય તો એને નબળામાં નબળું નાનું ખાતું આપી દઈએ. અત્યારે પરિસ્થિતિ કોળી સમાજની પરિસ્થિતિ એ થાય કે તલાટીની મંત્રી કરવી, મંત્રીની બદલી કરવી, શિક્ષકની બદલી કરવી હોય તો પણ એ મિનિસ્ટરને બીજા પાસે ભીખ માગવા જાય. આપની મુખ્ય માગણી મુખ્યમંત્રી બનાવવાની છે ને? હા, આમાં એ તો ધારો કે આખા ગુજરાતને કોળી સમાજ સંગઠિત થાય અને ઇતર સમાજો પણ સાથ આપતા તો કોળી સમાજનો મુખ્યમંત્રી 100% બની શકાય. ઇલેક્શન પહેલાં એટલે અમે અહીંથી આ શરૂઆત કરી છે. સોમનાથ દાદાની સાનિધ્યમાંથી આ ભવનનું જે નિર્માણ થયું એનું ઉદ્ઘાટન પણ અમારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબે કર્યું હતું. આ ઓકે સાહેબ, તમારો મુખ્યમંત્રી બનાવવાની માંગ છે, અગર આ માંગ નહીં સંતોષાય તો સમાજ શું પગલાં લેશે? સમાજ તો મુખ્યમંત્રી બનાવવા તો ધારાસભ્યો ચૂંટાઈ ગયા પછી બનાવવાની વાત આવે. ધારાસભ્યો ચૂંટાઈ ગયા પછી બનાવવાની વાત છે. આપણે હમણાં એક વાત કરી હતી, એક હું તમને કહું, અમે એટલા માટે કરીએ છીએ કે જ્યાં જ્યાં કોળી સમાજના એના પ્રભાવિત મત વિસ્તારો હોય, કોળી સમાજની જે મહત્તમ વસ્તી હોય ને કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે અને કોળી સમાજના ઉમેદવારો ચૂંટાઈ જાય અને એનું એ પ્રમાણે સંખ્યા હોય તો શોકે માગણી કરી હતી એને પણ અધિકાર છે. સમાજને આ માગણી કરવાનો અધિકાર છે. આપે ન થાય ન જુદી વાત તો દરેક